ધોરાજીમાં 29 મેના રોજ નવનિર્મિત સર્કલ પોલીસ કચેરીનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે ધોરાજીમાં નવનિર્મિત સીપીઆઈ કચેરીનું વર્ચ્યુઅલી લોકાર્પણ. સાંસદ ધારાસભ્ય સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત. ધારાસભ્ય જયેશ રાદડીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ હાજર રહેશે. અમિત શાહ કચેરીનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. રાજકોટ ગ્રામ્ય એસીપી લોકાર્પણમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આવતી 29 મે 2022ના રોજ આપણા ભારત દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ગુજરાત પોલીસના તમામ સ્ટેટમાં અલગ અલગ જિલ્લાઓમાં બનેલ બહુ સારી રહેણાંક બિન રહેણાંક મકાનોનું ઉદ્ઘાટનનો પ્રોગ્રામ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી થવાનું છે. આમાં જિલ્લા જેટલા સ્ટેટના જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ બિલ્ડિંગોના પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થવાના છે. આ જ શ્રેણીમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારની જે કેમ્પસ છે આ કેમ્પસમાં સીપીઆઈ શ્રી ધોરાજીની કચેરીનું ઉદ્ઘાટન માનનીય ગૃહમંત્રી ભારત સરકાર અમિતભાઈ શાહના દ્વારા વર્ચ્યુઅલી થશે. આ પ્રોગ્રામ ધોરાજી પોલીસ લાઇન ખાતે રાખવામાં આવેલ છે, જેમાં એના સાંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા રાજ્યસભા, આ સિવાય જયેશભાઈ રાદડિયા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ઓર વિધાયક શ્રી જેતપુર કોન્સ્ટિટ્યુન્સી પણ હાજર રહેવાના છે. આ સિવાય બહુ સારા નગરજનો પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર રહેવાના છે. અમે તમામ જનતાને રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી રિક્વેસ્ટ કરીએ છીએ આ તમામ લોકોએ આ પોલીસની જે નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન થાય છે આમાં તમામ લોકો જોડાવો. ધન્યવાદ.